मॉर्निंग विद्यार्थी मित्रों, सप्तर्षि વિદ્યાસંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહમાં ઉદ્ભવત ચુંબકીય ક્ષેત્ર, એટલે કે વિદ્યુત પ્રવાહનું ચુંબકીય અસરો શું થાય છે તેની વાત કરવાની છે. જોઈએ આપણે આગળ વાત કરી હતી કે વિદ્યુત પ્રવાહ અથવા કોઈ ચુંબકની અંદર કઈ રીતે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. એના ધ્રુવ N અને S એટલે કે નોર્થ પોલ અને સાઉથ પોલ અને પૃથ્વી સાથે હોકાયંત્ર કઈ રીતે કામ કરે તે પણ વાત કરી હતી. હવે આપણે જોવાનું છે જમણા હાથના અંગૂઠાનો નિયમ, એટલે કે જમણા હાથના અંગૂઠાના નિયમ વડે આપણે કંઈક વસ્તુ શોધવાની છે. જોઈએ, હવે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ વસ્તુ આપણે ખબર પડી. કોઈ પણ વાહક તારમાંથી ચુંબકીય વિદ્યુત પ્રવાહ પસાર થાય તો શું થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. પણ એ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થશે એ આપણે શીખવાનું છે, જે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ વડે શીખી શકીશું. જોઈએ આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ, એટલે કે જમણો હાથ, આપણો જમણો હાથ એટલે કે કઈ રીતે આપણે રાખવાનો છે તેની વાત કરીએ. કોઈ પણ વાહક તાર એટલે કે જે આપણે તીર વડે દર્શાવેલો છે આ રીતે, એ શું છે, વાહક તાર, જેને આપણે આ રીતે પકડવાનો છે. એટલે કે તારમાંથી વિદ્યુત પ્રવાહ જે બાજુ પસાર થાય છે તે બાજુ આપણો અંગૂઠો રહેવો જોઈએ. એટલે કે હું આમ પકડું તો મારો અંગૂઠો નીચેના બાજુ આવે, કારણ કે પ્રવાહ ઉપરથી નીચે જાય છે. તો આ રીતે પકડું, એટલે કે આપણી આંગળીઓ છે, જે આંગળીઓ તેને જોવાનું કે કઈ રીતે ગોળ ગોળ ફરે છે, એટલે કે આ રીતે. તો વિદ્યુત પ્રવાહનું ચુંબકીય એટલે કે ચુંબક કઈ રીતે ઉત્પન્ન થશે, આ રીતે. રેડી? એટલે કે જમણા હાથનો કોઈ પણ વાહક તારને આપણે આમ જોઈએ અને બાજુમાં રાખીને કે હવે ભાઈ આ પ્રવાહની દિશા છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થશે. આમ એક વસ્તુ બીજી પણ, વાહક તારથી 90ના ખૂણે, કેટલા, 90ના ખૂણે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ હોય છે. એટલે કે વાહક તાર 300 હોય તો એના 90ના ખૂણે આ રીતે ગોળ થશે, અને આ રીતે હોય તો આમ થશે. એટલે કે હંમેશા તમે જુઓ તો કેવું થશે, 90ના ખૂણે એની ચુંબકીય ક્ષેત્રરેખાઓ હશે વાહકના. એટલે કોઈ પણ વાહક હોય એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, કારણ કે અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો એની અમુક ક્ષેત્રરેખાઓ હશે આ રીતે, જે અમુક એરિયા સુધી કવર થશે. વિદ્યુત ચુંબકીય રેખાઓ પણ હોય અને ક્ષેત્રરેખાઓ પણ, ચુંબકીય ક્ષેત્રરેખાઓ પણ હોય, કે જે બે અલગ ઘણો ફેરફાર છે. એટલે આ જમણા હાથના અંગૂઠાનો નિયમ કે આસાનીથી આપણે ખબર પડી શકે કે કઈ રીતે વિદ્યુતની, કઈ રીતે ચુંબકની ક્ષેત્રરેખાઓ પસાર થતી હશે. એક વસ્તુ આ પણ યાદ રાખવાનું છે કે હંમેશા 90ના ખૂણે જ હોય, સમજ્યા. હવે આગળ જોઈએ કે વર્તુળાકાર લૂપમાં કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. વર્તુળાકાર લૂપની વાત કરી છે, કોઈ રિંગ હોય એટલે કે આ આપણે દર્શાવેલી છે આ રિંગ, જેમાં કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની વાત કરવાની છે. એક બાજુ પ્લસ કનેક્શન અને એક બાજુ માઇનસ કનેક્શન આપવાનું છે, અને તેનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય તેની વાત કરીએ આપણે. જેમાં જોયો અહીંયાથી પ્લસ એટલે કે વિદ્યુત પ્રવાહમાંથી પસાર થાય છે અને અહીંયાથી બહાર નીકળે છે. આપણે કોઈ વાહક તાર એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેમાં આપણે વિદ્યુત પ્રવાહ આપ્યો, અને તે પાછી વર્તુળાકાર રિંગ છે, વર્તુળાકાર રિંગ છે, તેમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો કેવો ફેરફાર થાય તે જોઈએ. અહીંયાથી પ્લસ આપ્યું એટલે કે આ ભાગ જોઈએ, પછી અહીંયાથી જુઓ તમે આમ કરી અને ગોળાકાર ગોળાકાર આખી રિંગ. હવે આપણે અહીંયાથી જોઈએ આ ભાગ જોઈએ, આ ભાગમાં હું જમણા હાથના અંગૂઠાનો નિયમ લગાવું આ રીતે, તો શું થશે કે વર્તુળાકાર આ ગોળ ભાગ છે અહીંથી, પણ વર્તુળાકાર તેની ક્ષેત્રરેખાઓ સૌથી અંદર, પછી બહાર, પછી આમ, પછી જે ગોળાકાર આવશે આખી રિંગ, તો શું થશે એની ક્ષેત્રરેખાઓ આ રીતે રિંગમાંથી, અને વચ્ચેની ક્ષમ સ્થિતિ નોર્થ અને સાઉથ બે પોલ પડી જશે, કે ઉત્તર ધ્રુવ અને
દક્ષિણ ધ્રુવ. આ ઉપરના ભાગમાં જોઈએ તો એની ક્ષેત્રરેખાઓ નીચે કરતાં કાંઈક જુદી પડશે, એટલે બંને ક્ષેત્રરેખાઓમાં ફેરફાર થશે. અહીંયા જો તો આની ક્ષેત્રરેખાઓની દિશા બહારની બાજુ, તો આની આ બાજુ બહાર નીકળશે, એટલે બંનેમાં વિરુદ્ધ દિશામાં થઈ જશે, ઉપર અને નીચે, એટલે ધ્રુવમાં ફેરફાર થશે. અને જો બંને રિંગની બંને બાજુ જોઈશો તો એક બાજુ નોર્થ અને એક બાજુ સાઉથ આ રીતે ભાગ પડશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર કોઈ લૂપ હોય એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, એ છેડો અને બી છેડો એમાંથી પસાર થાય અને જો બીમાંથી નીકળે તો આ રીતે થાય, અને જો બીમાંથી પસાર અંદર જાય અને એમાંથી બહાર નીકળે તો આ ઉલટાઈ જાય, આ નીચેની બાજુ આવે અને આ ઉપરની બાજુ જાય, એટલે કે આખા ધ્રુવ કેવા થશે, બદલાઈ જશે, એનું પેલી બાજુ વહી જાય છે અને એસ આ બાજુ બી આવશે, એટલે કે ચુંબકીય ક્ષેત્રના ધ્રુવોમાં ફેરફાર થશે. એક બીજી આકૃતિ આપેલી છે કે તેમાં ગોળ ગોળ રિંગ આપેલી છે કે એમાંથી એક પ્લસ બાજુ અને એક માઇનસ બાજુ અને કર્લ આપેલી છે અને તેને કોઈ પૂઠા ઉપર લગાવેલું છે, તો એનું ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય તેની વાત કરેલી છે. અહીંયા એક જ રિંગ છે પણ અહીંયા ત્રણ ચાર રિંગો ભેગી કરીને પછી એનું કરેલું છે, એટલે કે કોઈ એક કનેક્શન આપીને પછી ગોળ 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 કરીને એનું બીજું કનેક્શન આ રીતે આપેલું છે. તો એની ક્ષેત્રરેખાઓ કઈ રીતે ઉત્પન્ન થાય વાત કરવાની છે, તો એને બધા કુલ મળીને, બધી રિંગો મળીને એનું ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય તેની વાત કરે છે કે પ્લસમાંથી કરંટ પસાર થશે અને આખો ગોળ ફરશે અને પાછો માઇનસમાંથી બહાર આવશે, એટલે કોઈ એક તારનું મિક્સ કરી અને વધારે તાર ભેગા થઈ અને એનું ચુંબકીય ક્ષેત્ર કેવું થશે, વધારે ઉત્પન્ન થશે. એટલે કે વિદ્યુત પ્રવાહમાંથી ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય તેની વાત કરી છે. અને આગળ પણ આવશે કે ચુંબકીય ક્ષેત્ર ઉપરથી વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય, બંને અલગ છે, કે વિદ્યુત પ્રવાહમાંથી પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ઇલેક્ટ્રિક મેગ્નેટ, અને ચુંબકમાંથી વિદ્યુત પણ ઉત્પન્ન થાય એટલે કે જનરેટર. આપણે લાઇટ બંધ થઈ જાય તો લાઇટ વહી જાય તો શું કરીએ આપણે, કે જનરેટર ઓન કરીએ, એવું કંઈ લાઇટ વહી ગઈ એટલે શું કરીએ આપણે, જનરેટર ઓન કરીએ, એટલે જનરેટરમાં મેગ્નેટને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એટલે પાછો પાવર બધે પાછો આવી જાય. એટલે આ રીતે કે વિદ્યુત પ્રવાહની અસરથી આપણે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરી શકીએ અને ચુંબકીય ક્ષેત્ર ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહ પણ ઉત્પન્ન કરી શકીએ. એટલે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ, કે આસાનીથી તમે નક્કી કરી શકો છો કે પ્રવાહ આ બાજુ જાય છે તો એની મેગ્નેટિક લાઇનો આ રીતે હશે રેડી, અને રિંગમાં કઈ રીતે થશે, તો એક બાજુ નોર્થ બની જશે અને એક બાજુ સાઉથ બની જશે. અને બીજું કે વધારે રિંગ હોય તો એનું મેગ્નેટિક ફિલ્ડ કેવું થશે, વધારે ઉત્પન્ન થશે. એક બીજી પણ વસ્તુ, ક્યારેક આપણે કોઈ ઇલેક્ટ્રિકનું કામ હાલતું હોય ત્યારે વાયરો ક્યારેક ઘૂંચળા જાય કોઈ ગોળ 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 ગોળ, તો તમે ક્યારેક અડશો ને તો ગરમ થઈ જશે, બહાર કવર હોય પણ આપણે એને અડીએ ને તો વધારે ગરમ લાગે, કારણ કે કેવું કરે, મેગ્નેટ જેવું કામ કરે છે, એટલે આ ગરમ એટલે ગરમી વધારે પકડશે. આગળ જોઈએ આપણે સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર. એટલે કે સોલેનોઇડ એવી એક વસ્તુ છે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો સારું એવું ચુંબક ઉત્પન્ન થઈ શકે, તેનો આપણે અસર જોવાની છે અને કઈ રીતે ઉત્પન્ન થાય તે જોવાનું છે. આપણે દોરીએ પહેલાં સોલેનોઇડ, એટલે કે સોલેનોઇડ એટલે એક સ્પ્રિંગ જેવું વાહક, કોઈ સ્પ્રિંગ જેવું વાહક બનાવવાની આપણે આ રીતે કરીએ અને તેનું કનેક્શન આપણે આપીએ, એ સર્કિટમાં તેને જોડીએ, એટલે કે ડીસી પ્રવાહ સાથે જોડીએ બેટરી સાથે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ ને માઇનસ અને કળ આપીએ, આ રીતે આપણી સર્કિટ બનાવીએ. વાહક તાર એટલે કે વાહક તારમાંથી સ્પ્રિંગ આકારનો કોઈ બનાવવાનો આપણે અને તેને પ્લસ માઇનસ એટલે કે બેટરી સાથે આપીએ. આપણે પહેલાં પણ વાત કરેલી હતી કે બેટરીનું કનેક્શન વધારે હોય તો એક સાથે વધારે બેટરી જોડવામાં આવે, આમ જોઈએ તો સિંગલ બેટરી છે પ્લસ અને માઇનસ, પણ આમ કરીએ પ્લસ માઇનસ પ્લસ માઇનસ તો એકથી વધારે બેટરી એટલે કે બે ત્રણ બેટરી તમે મૂકી શકો, જેવી પાવરની જરૂરિયાત તે પ્રમાણે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કે પ્લસ એટલે કે અહીંયાથી કરંટ ગયો
અને આ રીતે વહેશે, કરંટ આ રીતે આગળ વધશે. જેવો કરંટ વધશે એટલે શું થશે, આપણે એની જાણકારી મેળવીએ. આ એક રિંગ છે, આ એક રિંગ છે, એમ બધી રિંગો એકસાથે ગોળ, એટલે કે આમ હશે ગોળ, બધી એકસાથે બાજુ બાજુ બાજુમાં આવશે. તો બધી રિંગોના નોર્થ અને સાઉથ પોલ બનશે. બધી રિંગોના કેવા, નોર્થ અને સાઉથ પોલ બનશે. તેના કારણે એક સ્ટ્રોંગ એટલે કે મજબૂત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જો આ રીતે રિંગમાંથી કોઈ સ્ટ્રોંગ એટલે કે મજબૂત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તેને આપણે જોઈએ તો નોર્થ અને સાઉથ એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આ રીતે બનાવશે. આ છે સોલેનોઇડ કે કોઈ વાહકમાંથી બનાવેલું સ્પ્રિંગ આકારનું, તેને તમે કનેક્શનમાં આપો ડીસી પ્રવાહ સાથે, પ્લસ અને માઇનસ સાથે, એટલે કે એક એક રિંગનું ચુંબકીય ક્ષેત્ર વધતું જશે અને બધી જ રિંગોનું ચુંબકીય ક્ષેત્ર એક સાથે જોડાય અને સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે મજબૂત ચુંબકીય ક્ષેત્ર બનાવશે, જેને નોર્થ અને સાઉથ આ રીતે આપણે દર્શાવીએ. હવે આપણે એક બીજી વસ્તુ જોઈએ કે આપને કોઈ આ રીતે ગોળાકાર આપેલું છે અને તેની ઉપર આપણે રિંગ એટલે કે સોલેનોઇડની રિંગ વીંટીએ અને તેને આપણે કનેક્શનમાં આપીએ. આ રીતે કળ આપી દઈએ, પ્લસ અને માઇનસ. હવે તેની અંદર તમે કોઈ સ્ટીલનો સળિયો, આપણે આમ મૂકી દઈએ અને પછી કરંટ ચાલુ કરીએ એટલે કે વિદ્યુત પ્રવાહને આપણે ચાલુ કરીએ. આ રીતે તમે મૂકી અને વિદ્યુત પ્રવાહ જો ચાલુ કરશો, થોડી વાર રાખશો, એટલે સળિયાની અંદર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. લોખંડનું હોય તો લોખંડમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. આવું કેમ થશે, કારણ કે લોખંડની પ્રકૃતિ અથવા લોખંડની વૃત્તિ એવી છે કે તમે મેગ્નેટની નજીક રાખો લાંબો ટાઈમ માટે અથવા એની સાથે ઘસો તો એમાં એક પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. આપણે અગાઉ જોઈ ગયા છું કે આની અંદર આ રીતે ડોમ એટલે કે ભાગ હોય છે બધા ધાતુની અંદર કે જે અસ્તવ્યસ્ત હોય છે, અને તમે એને મેગ્નેટિક ફિલ્ડની અંદર રાખો એટલે શું થશે, બધા એક સાઈડ, ટેમ્પરરી નહીં આવે પણ ટાઈમ પૂરતા એક સાઈડ આવશે, એટલે એની અંદર થોડું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે અને ધીરે 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 પાછા અસ્તવ્યસ્ત થઈ જશે, એટલે મેગ્નેટિક ફિલ્ડ જતું રહેશે. એટલે વિદ્યુત પ્રવાહમાં, વિદ્યુત પ્રવાહને સોલેનોઇડમાંથી પસાર કરતાં સોલેનોઇડ એક મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરશે, નોર્થ અને સાઉથ, સ્ટ્રોંગ મજબૂત એવું. અને તેનેથી તમે કોઈ રોડ અંદર લોખંડની રોડ કે મૂકી દો અને તો એમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, થોડા ટાઈમ માટે થશે પણ એમાં મેગ્નેટિક ફિલ્ડ થશે. આવી રીતે કૃત્રિમ ચુંબક પણ બનાવવામાં આવે છે કે જે નરમ લોખંડ છે તેનો ઉપયોગ આપણે ચુંબક બનાવવામાં કરી શકીએ. તો નરમ લોખંડને સોલેનોઇડની વચ્ચે રાખવામાં આવે છે અને પછી વિદ્યુત પ્રવાહ પસાર કરે તો નરમ લોખંડમાંથી ચુંબક બનાવવામાં આવે છે. અને આ સોલેનોઇડનો ઉપયોગ આપણે જોયો, સોલેનોઇડ એક પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે જેના કારણે આગળની શોધ ઘણી બધી થઈ, એટલે કે મોટર, આપણા પંખા, જનરેટર, આ બધું શોધ થઈ. કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ આપણે તો એક પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરશે. અને આપણે એ પણ વસ્તુની ખબર છે કે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે. તો પંખાની વાત કરીએ, પંખાની અંદર એ રીતે ગોઠવેલું હોય છે કે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય તો સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે, એટલે શું કરશે, પંખો ફરશે. એટલે આ રીતે મેગ્નેટિક ફિલ્ડ અને ચુંબકીય ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહના ક્ષેત્રને આધારે આપણે આગળ ઘણી બધી શોધ કરી શકીએ અને તેના ઉપયોગથી આપણે પાવર ઉત્પન્ન પણ કરી શકીએ છીએ. અને આપણે અગાઉ પણ વાત કરીએ કે વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરી શકીએ અને ચુંબકીય ક્ષેત્રના ઉપયોગથી વિદ્યુત પ્રવાહ પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલે આ સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર, એટલે કે જો રિંગ ટાઈપનું હોય અને એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો
तो शू थशे एक प्रकारनुं चुंबकीय क्षेत्र उत्पन्न थशे। आगळनी वात आपणे हवे पछीना लेक्चरमां करीशुं।